ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ભારતે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ઇસ્લામિક કોર્પોરેશન વતી પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર સંબંધિત આપવામાં આવેલા નિવેદનને રદિયો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઓઆઈસીને ભારતના આંતરિક મામલાઓમાં ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ઓઆઈસી થકી પાકિસ્તાને ભારતને કાશ્મીરમાં માનવતાધિકાર ઉલ્લંઘન કરવા અને કાશ્મીરીઓને આત્મનિર્ણયથી વંચિત રાખવાનો આરોપ મૂક્યો. ખેલ મંત્રાલયે ઓલિમ્પિક ટાસ્ક ફોર્સની ભલામણનો સ્વીકાર કર્યો છે, જેના મુજબ 2020માં થનાર ટોક્યો ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અથવા કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરનાર શીર્ષ એથ્લેટોને 50,000 રૂપિયા પ્રતિ માહ ખર્ચ પેટે આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઇલીએ સંકેત આપ્યા છે કે આવતા મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધી આંતરિક ચૂંટણી પ્રક્રિયા વતી કોંગ્રેસના અધ્યક્ષ પદને ગ્રહણ કરી શકે છે. રાહુલે હાલમાં જ કહ્યું હતું કે જો પાર્ટી તેમને આ પદ પર જોવા માંગતી હોય તો તેઓ કાર્યભાર સંભાળવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કેદીઓની વધતી આત્મહત્યા અને કસ્ટડીમાં થતી મોતની ઘટનાને અટકાવવા અને 2012 બાદ અપ્રાકૃતિક મોતથી મરનારા કેદીઓના પરિજનોને વળતર આપવા માટે અનેક નિર્દેશ બહાર પાડ્યા છે. કોર્ટે ઉલ્લેખ કર્યો છે કે કેદીઓની લાજ જેલ અધિકારીઓ માટે કોઈ રમત નથી. કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે સીબીઆઈ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો અને એજન્સીને કહ્યું કે તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમને હેરાન કરવાને બદલે તેમને સવાલ પૂછવામાં આવે. એક દિવસ પહેલા જ એરસેલ મેક્સિસ ડીલ સંબંધિત મામલામાં કાર્તિએ સીબીઆઈ સમક્ષ હાજર થવાનો નકાર આપ્યો હતો. વેસ્ટ બેંગાલની સીએમ મમતા બેનર્જીએ રોહિંગ્યા રેફ્યુજી સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તેમની સહાયતા માટે યુએન દ્વારા કરવામાં આવેલી અપીલને ટેકો આપ્યો છે. 25 ઓગસ્ટના રોજ પશ્ચિમી મ્યાનમારના રખીને રાજ્યમાં ભટકેલી હિંસા બાદ લગભગ 3,91,000 રોહિંગ્યા રેફ્યુજી બાંગ્લાદેશ આવી ગયા છે. કેન્દ્ર સરકાર જલ્દી જ ડ્રાઇવિંગ લાયસન્સની સાથે આધારને જોડવાના આદેશ બહાર પાડશે. એકથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ રાખનારા લોકોની તપાસ માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. યુપીના આગામી નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ભાગ લેશે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે મીડિયાને કહ્યું કે તેમની પાર્ટી નાગરિક નિગમમાં થતા ભ્રષ્ટાચારને ખતમ કરવા અને લોકોને સુશાસન આપવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે બીસીસીઆઈ અને વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રી પર કટાક્ષ મારતા કહ્યું કે તેમને એટલા માટે કોચ તરીકે નિમવામાં આવ્યા નહીં કેમ કે બીસીસીઆઈમાં તેની કોઈ સેટિંગ નથી. બોલિવૂડ અભિનેત્રી કંગના રાનોત, જે હંમેશા પોતાના બિંદાસ સ્વભાવને કારણે વિવાદોમાં સપડાઈ જાય છે, તેણે કહ્યું કે તેને પુરુષોથી નફરત નથી. સાથે જ કહ્યું કે તે એક એવા સમાજની કામના કરે છે જેને નારીવાદની જરૂરત હોય. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.